રાજ્યમાં રેગિંગના વધતા કેસ રોકવા સરકારની ગાઈડલાઈન છે. રેગિંગના દૂષણ સામે સરકારે નવા નિયમો પણ બનાવ્યા છે. હાઈકોર્ટમાં સોગંદનામું કરી સરકારે નિયમો જણાવ્યા. દરેક સંસ્થાઓમાં ફરજિયાત એન્ટી રેગિંગ કમિટીની રચના થશે. ભોગ બનનાર ફરિયાદ નહીં કરે તો તેની સામે થશે ફરિયાદ. રેગિંગની ફરિયાદ ન સાંભળવા સામે પણ પગલાં લેવાશે. મેડિકલના વિદ્યાર્થીઓ રેગિંગ બાદ આપઘાત કરતા હાઈકોર્ટે સુઓ મોટો કરી હતી. ફ્રેશર કે જુનિયર વિદ્યાર્થીને હેરાનગતિ, માનસિક નુકસાન અથવા મુશ્કેલી થાય તેની કોઈ પણ પ્રવૃત્તિને રેગિંગ કરવામાં આવશે. વિદ્યાર્થી સાથે અસભ્યતાથી વર્તવું, માનસિક કે શારીરિક હેરાનગતિને રેગિંગ જ ગણવામાં આવશે. રેગિંગ કરનારને શું થઈ શકે સજા? 2 વર્ષ સુધીની જેલની જોગવાઈ કરવામાં આવી છે. 10,000 રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. શિષ્યવૃત્તિ, ફેલોશિપ અને અન્ય લાભ પણ રોકાઈ શકે. તો કોઈ પણ પરીક્ષામાં હાજર રહેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે. પરિણામો પર રોક લગાવવામાં આવશે. સંસ્થામાંથી બરતરફ 5 વર્ષ સુધી ક્યાંય પણ પ્રવેશ નહીં મળે. દ્વારકા જતા પદયાત્રા